બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદ ગામના ધાધવાસ રોડ પર આઈશરમાં આગ લાગેલા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તલોદ ગામ પાસે તલોદ ઘાઘવાસના એપ્રોચ પટ્ટી રોડ તરફ જઈ રહેલા આઈશરમાં વીજ લાઇનના તાર અડી જવાથી આગ લાગવાની ઘટના બની હતી, જેમાં આઈશરમાં ભરેલ ઘાસચારાની વીજળીના તાર અડી જવાથી આગ લાગવાની ઘટના બની હતી. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આઈશર ચાલક ડ્રાઈવર રણછોડભાઈ મગનભાઈના જણાવ્યા મુજબ વીજળીની લાઇનના તાર અડી જવાથી આગ લાગી હોવાનું જાણવા મળેલ છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગાડીમાં ભરેલ ઘાસચારો અને ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાની જાણ તલોદ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી આઈશર ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. ભારત માતા કી જય. સાબરકાંઠા જિલ્લાના મારા સૌ સ્નેહીજનોને વિશેષ એમાં મારા પ્રાંતિજ અને તલોદ તાલુકાના વિસ્તારના સૌ નાગરિકોને દીપાવલીના પાવન પર્વની શુભેચ્છાઓ, તેમજ આપ સૌનું નવું વર્ષ લાભદાયી શુભદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના, અને સર્વેને મારા દિવાળીના જય શ્રી કૃષ્ણ નવ વર્ષની શુભકામનાઓ. ભારત માતા કી જય. નમસ્કાર, હું ગીતાબેન સંજયકુમાર પટેલ, પ્રાંતિજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ, પ્રાંતિજ શહેર તાલુકા તથા વોર્ડ નંબર 3ની તમામ ભાઈઓ બહેનોને મારા દિવાળી તહેવાર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા આવનાર નવા વર્ષની તમામ ભાઈઓ બહેનો અને તમામ જનતાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા આપનું આરોગ્ય સુખદાય નીકળે, લાભદાય નીકળે એવી મારી શુભકામનાઓ. ભારત માતા કી જય. જય હિન્દ. શુભેચ્છાઓ પાઠવું છું. આવનાર નવું વર્ષ ફળદાયી લાભદાયી શુભદાયી નીવડે, આપ સૌને ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય, આપ સૌનું આરોગ્ય સારું રહે, આપ સૌ
રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનો એવી માં ગાયત્રીને પ્રાર્થના કરું છું. ફરીથી સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ચોટીલા માં ચામુંડા હોસ્પિટલના ડોક્ટર તન્મય ચુડાસમા દ્વારા દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે તે જ શુભેચ્છા સાથે પ્રાર્થના.